હલો મિત્રો, આજે આપણે 12 જીવવિજ્ઞાન પ્રકરણ નંબર 5 એમાં લિંગ નિશ્ચયન વિશે શીખીશું. આપણે સૌ પ્રથમ સંલગ્નતા અને વ્યતિકરણ અભ્યાસ દરમિયાન 1891માં હેન્કિંગ નામના વૈજ્ઞાનિકે કીટકોમાં શુક્રકોષ જનનની ક્રિયા એની વિભિન્ન અવસ્થાઓમાં એક વિશેષ કોષ કેન્દ્રીય સંરચનાની ઓળખ કરી. એમણે જોયું કે શુક્રકોષ જનન દરમિયાન જે શુક્રકોષો સર્જાય છે એમાંના 50% શુક્રકોષોમાં શુક્રકોષ જનન પછી આ સંરચના જોઈ શકાય છે, જ્યારે બાકીના 50%માં આ સંરચના જોવા મળતી નથી. હેન્કિંગે આ સંરચનાને એક્સ કાય તરીકે ઓળખાવ્યો અને ત્યારબાદ મેકલુંગ નામના વૈજ્ઞાનિકે એને રંગસૂત્ર તરીકે ઓળખાવ્યું. તો અહીં આપણે જોઈએ તો હેન્કિંગ, તેમણે કીટકોમાં લિંગ નિશ્ચયન માટે જવાબદાર રંગસૂત્રને એક્સ કાય તરીકે ઓળખાવ્યું અને મેકલુંગ નામના વૈજ્ઞાનિકે કીટકોમાં જે લિંગ નિશ્ચયન માટે જવાબદાર એક્સ કાય એ રંગસૂત્ર છે એ એમણે દર્શાવ્યું. અને એમણે જોયું કે તીડ, તીતી ઘોડા વગેરેમાં નરમાં રંગસૂત્રની સંખ્યા એકી, જ્યારે માદામાં તે બેકી હોય છે. કોઈ પણ સજીવની અંદર કોષોમાં રહેલા રંગસૂત્રો એની જે જોડીઓ નર અને માદામાં સરખી હોય તેને દૈહિક રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે માનવીમાં 23 જોડ રંગસૂત્રોની છે, એ પૈકી 22 જોડ નર અને માદામાં સરખી હોય છે, તેને દૈહિક રંગસૂત્રની જોડ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જે રંગસૂત્ર લિંગનિશ્ચયનમાં નર અને માદા પ્રાણી બનશે તેમાં અસરકારક ભૂમિકા ભજવતા હોય તેને લિંગી રંગસૂત્રો તરીકે ઓળખવામાં આવે છે. હવે આ લિંગી રંગસૂત્રની જે જોડ હોય છે તે બધા જ સજીવોમાં એક સમાન હોય તે જરૂરી નથી. કેટલાક કીટકોની અંદર નરની અંદર એક જ લિંગી રંગસૂત્ર હોય છે, બીજું એક્સ કે વાય લિંગી રંગસૂત્ર હોતો નથી, જ્યારે માદાની અંદર બે સરખા અને એક્સ પ્રકારના રંગસૂત્રો હોય છે. એટલે આપણે કહીશું કે માદા તેમાં સમયુગ્મી છે અને નર વિષમયુગ્મી છે. નર વિષમયુગ્મી અડધા શુક્રકોષો કે જેમાં એક્સ રંગસૂત્ર આવેલું હોય અને બાકીના અડધા શુક્રકોષો કે જેમાં એક્સ લિંગી રંગસૂત્રનો અભાવ હોય છે. એ ઉપરાંત માનવી સહિત ઘણા બધા કીટકોમાં નરની અંદર એક્સ વાય લિંગી રંગસૂત્રની જોડ હોય છે, જ્યારે માદામાં એક્સ એક્સ લિંગી રંગસૂત્રની જોડ હોય છે. તો આ રીતે માનવી અને ઘણા બધા કીટકોની અંદર માદા સમયુગ્મી છે જ્યારે નર વિષમયુગ્મી છે. એનો અર્થ કે માદાની અંદર બે પ્રકારના નરની અંદર બે પ્રકારના શુક્રકોષોનું સર્જન થાય, અડધા શુક્રકોષો જેમાં એક્સ લિંગી રંગસૂત્ર આવેલું હોય અને બાકીના અડધા શુક્રકોષો કે જેમાં વાય લિંગી રંગસૂત્ર આવેલું હોય. તો આ રીતે નરની અંદર એક્સ અને વાય પ્રકારનું રંગસૂત્ર જોવા બંધારણ જોવા મળતું હોય તેને એક્સ વાય નર પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે ઘણા બધા કીટકોની અંદર એક્સ ખાલી રંગસૂત્ર હોય, બીજું એક્સ કે વાય રંગસૂત્ર હોતું નથી, તેને એક્સ ઓ નર પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ એક્સ ઓ નર પદ્ધતિ. તો ઘણા બધા કીટકોની અંદર એક્સ ઓ પ્રકારની નર પદ્ધતિ જોવા મળે છે. તો અહીંયા આપણે જોઈએ આ કીટકોની અંદર અંડકોષમાં જ્યારે અંડકોષ જનન થાય ત્યારે દૈહિક રંગસૂત્રો ઉપરાંત એક વધારાનું રંગસૂત્ર પણ હોય છે, જેને એક્સ રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે બધા જ અંડકોષમાં દૈહિક રંગસૂત્ર ઉપરાંત એક્સ રંગસૂત્ર વધારાનું હોય છે,
જ્યારે શુક્રકોષો પૈકી કેટલાક શુક્રકોષોમાં આ એક્સ રંગસૂત્ર હોય છે અને કેટલાક શુક્રકોષોમાં આ એક્સ રંગસૂત્ર હોતું નથી. એટલે શુક્રકોષો બે પ્રકારના બને છે, એક્સ રંગસૂત્ર યુક્ત અને એક્સ રંગસૂત્ર મુક્ત અથવા રહિત. તો આ રીતે બે પ્રકારના શુક્રકોષો બને. જો એક્સ લિંગી રંગસૂત્રયુક્ત શુક્રકોષ દ્વારા અંડકોષનું ફલન થાય, એવા શુક્રકોષો કે જેમાં એક્સ રંગસૂત્ર આવેલું હોય તેના દ્વારા જો અંડકોષનું ફલન થાય તો કીટકની અંદર એક્સ એક્સ રંગસૂત્રની જોડ બને છે, એટલે કીટક માદા બનશે. જ્યારે એક્સ લિંગી રંગસૂત્ર રહિત શુક્રકોષ દ્વારા અંડકોષનું ફલન થાય તો આ કીટક એમાં એક માદામાંથી આવતી જ રંગસૂત્ર હોય, નરમાંથી કોઈ એક્સ કે વાય રંગસૂત્ર આવતું નથી, તો આ કીટક નર બને છે. આમ આ જે એક્સ રંગસૂત્ર લિંગ નિશ્ચયનમાં ભાગ ભજવતું હોવાથી તેને લિંગી રંગસૂત્ર અથવા સેક્સ ક્રોમોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બાકીના રંગસૂત્રો જે નર અને માદામાં સરખા હોય છે અને દૈહિક રંગસૂત્રો કહે છે. તો આ રીતે તીતી ઘોડામાં આપણે લઈએ તો નરમાં એક્સ ઓ લિંગી રંગસૂત્ર બંધારણ છે, એટલે એક જ એક્સ લિંગી રંગસૂત્ર હોય, બીજું એક્સ કે વાય હોતું નથી. જ્યારે માદાની અંદર એક્સ એક્સ લિંગી રંગસૂત્ર બંધારણ હોય છે. પરંતુ ઘણા બધા કીટકો અને મનુષ્યની અંદર તથા સસ્તન સહિતના માનવીની અંદર આપણે જોઈએ તો માદાની અંદર એક્સ એક્સ લિંગી રંગસૂત્ર બંધારણ હોય છે અને નરની અંદર એક્સ વાય પ્રકારનું બંધારણ જોવા મળે, જેને એક્સ વાય પ્રકારનું લિંગ નિશ્ચયન તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ બધા સજીવોમાં આવું હોતું નથી. તો અહીં આપણે જોઈએ તો ડ્રોસોફિલાની અંદર એક્સ વાય પ્રકારનું જે લિંગ નિશ્ચયન જોવા મળે છે. એટલે પ્રશ્ન તરીકે પૂછાશે, ડ્રોસોફિલામાં એક્સ વાય નર પદ્ધતિ મુજબ લિંગ નિશ્ચયન સમજાવો. તો મોર્ગને ડ્રોસોફિલા એની અંદર સંલગ્નતાના અભ્યાસ દરમિયાન આ લિંગી રંગસૂત્રની શોધ કરી હતી, સંલગ્નતાના અભ્યાસ દરમિયાન. અને તેમણે નર અને માદામાખીમાં રંગસૂત્ર બંધારણનો ખ્યાલ આવેલો હતો. આ ડ્રોસોફિલા જે ફળ માખી છે એમાં રંગસૂત્રની ચાર જોડ આવેલી હોય છે, જે પૈકીની ત્રણ જોડ નર અને માદા બંને માખીમાં સરખી હોય છે. તો નર અને માદા એમાં જે જોડ સરખી હોય તેને દૈહિક રંગસૂત્રો તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે ચોથી જોડના રંગસૂત્રો એમાં સરખા હોતા નથી. તો ચોથી જોડના રંગસૂત્રો જે લિંગી રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે એ જોડમાં શું હોય છે? તો માદાની અંદર રંગસૂત્રની ચોથી જોડમાં, એટલે લિંગી રંગસૂત્રની જોડમાં, બંને રંગસૂત્ર સરખા અને લાંબા સળી આકારના હોય છે, જેને એક્સ લિંગી રંગસૂત્રની જોડ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે નરની અંદર ચોથી જોડમાં, લિંગી રંગસૂત્રની જોડમાં, બે ભિન્ન રંગસૂત્રો આવેલા હોય છે, તેમાંનું એક માદામાં જે જોવા મળે તેવું જ લાંબુ અને સળી આકારનું જોવા મળે, જેને એક્સ લિંગી રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે, એક્સ લિંગી રંગસૂત્ર જેવું હોય છે. અને તેની જોડી રચતું બીજું રંગસૂત્ર છે એ સહેજ કદમાં નાનું અને છેડે અંકુશ જેવી રચના ધરાવતું હોય છે અને એને વાય રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. માદામાં આવું વાય લિંગી રંગસૂત્ર જોવા મળતો નથી. તો અહીં આપણે જોઈ લઈએ લિંગી રંગસૂત્રની જોડ, ત્રણ જોડ દૈહિક રંગસૂત્ર જેને આપણે 3AA થી દર્શાવી શકીએ. એ ઉપરાંત નરની અંદર અહીં આપણે જોઈએ તો એક લાંબુ અને સળી આકારનું અને બીજું છેડેથી વળેલું અને સહેજ આના કરતાં કદમાં નાનું હોય છે, ખરેખર જે અંકુશ આકારનું જોવા મળે. તો જે લાંબુ અને સળી આકારનું છે તેને એક્સ લિંગી રંગસૂત્ર કહેવાય અને અંકુશ આકારનું તેને વાય લિંગી રંગસૂત્ર કહેવાય. જ્યારે માદાની અંદર ત્રણ જોડ દૈહિક ઉપરાંત ચોથી જોડ જે લિંગી રંગસૂત્રની છે આપણે જોઈએ, બંને રંગસૂત્ર લાંબા અને સળી આકારના છે, એટલે બંને એક્સ એક્સ પ્રકારના છે. તો આ રીતે માદાની અંદર ચોથી જોડ એક્સ એક્સ લિંગી રંગસૂત્રની, એટલે માદા સમયુગ્મી કહેવાય અને નર વિષમયુગ્મી કહેવાય. હવે જ્યારે પ્રજનન વખતે જન્યુઓનું નિર્માણ થાય છે તો માદા એક જ પ્રકારના અંડકોષ સર્જે છે. તો અહીં આપણે જોઈ શકીએ માદાની અંદર ત્રણ જોડ દૈહિક રંગસૂત્રની છે અને સાથે ચોથી જોડમાં એક્સ એક્સ છે. જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થાય ત્યારે અર્ધીકરણ થાય છે, ત્યારે ત્રણ દૈહિક રંગસૂત્રની જોડ પૈકી ત્રણ દૈહિક રંગસૂત્ર એક કોષમાં, ત્રણ દૈહિક રંગસૂત્ર બીજા કોષમાં, એટલે બંને કોષોમાં દૈહિક રંગસૂત્ર સરખા જ હોય, ત્રણ એટલે આપણે 3A થી દર્શાવી શકીએ. અને આ જે એક્સ લિંગી રંગસૂત્રની જોડ છે એમાંનું એક એક્સ લિંગી રંગસૂત્ર એક અંડકોષમાં અને બીજું એક્સ લિંગી રંગસૂત્ર બીજા અંડકોષમાં, એટલે દરેક અંડકોષમાં
ત્રણ દૈહિક રંગસૂત્ર ઉપરાંત માત્ર એક એક્સ લિંગી રંગસૂત્ર જ આવેલું હોય છે. જ્યારે નરની અંદર આપણે જોઈએ તો ત્રણ જોડ દૈહિક રંગસૂત્ર ઉપરાંત ચોથી જોડમાં એક્સ વાય છે. તો જ્યારે શુક્રકોષોનું નિર્માણ થાય છે ત્યારે અડધા શુક્રકોષોની અંદર ત્રણ દૈહિક રંગસૂત્ર ઉપરાંત એક એક્સ લિંગી રંગસૂત્ર હોય છે, જ્યારે બીજા અડધા શુક્રકોષોમાં ત્રણ દૈહિક રંગસૂત્ર ઉપરાંત વાય લિંગી રંગસૂત્ર હોય છે. એટલે અંડકોષો માત્ર એક જ પ્રકારના બને છે, ત્રણ દૈહિક રંગસૂત્ર અને એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતા, જ્યારે શુક્રકોષો બે પ્રકારના બને છે. 50% શુક્રકોષો કે જેમાં ત્રણ દૈહિક રંગસૂત્ર અને લિંગી રંગસૂત્ર પૈકીનું એક્સ લિંગી રંગસૂત્ર હોય છે, જ્યારે બાકીના 50% જે રંગસૂત્ર શુક્રકોષો છે એમાં ત્રણ દૈહિક રંગસૂત્ર અને વાય લિંગી રંગસૂત્ર જોવા મળે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે નરમાં બે પ્રકારના શુક્રકોષો સર્જાય છે, જેમાં અડધા શુક્રકોષોમાં ત્રણ દૈહિક રંગસૂત્ર અને એક એક્સ લિંગી રંગસૂત્ર એમ ચાર રંગસૂત્રો હોય છે, અને બાકીના અડધાની અંદર આપણે જોઈએ તો ત્રણ દૈહિક રંગસૂત્ર અને ચોથું વાય લિંગી રંગસૂત્ર. બાકીના અડધા શુક્રકોષોમાં ત્રણ દૈહિક રંગસૂત્ર અને એક વાય લિંગી રંગસૂત્ર એમ ચાર રંગસૂત્રો હોય છે. તો આ રીતે બેમાંથી બે પ્રકારના શુક્રકોષોમાંથી જે પ્રકારના શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય તેને આધારે માખી નર કે માદા સર્જાય છે. આમ નર અને માદા થવાની સંભાવના સરખી હોય છે, કારણ કે બંને પ્રકારના શુક્રકોષો ફલન કરવાની ક્ષમતા ધરાવે છે. તો આ રીતે લિંગ નિશ્ચયની આ પદ્ધતિને એક્સ વાય નર પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ શુક્રકોષો બે પ્રકારના બને છે, અડધા શુક્રકોષોમાં એક્સ લિંગી રંગસૂત્ર છે, અડધા શુક્રકોષોમાં વાય લિંગી રંગસૂત્ર છે, જ્યારે અંડકોષ એક જ પ્રકારના છે. હવે અંડકોષ એક જ પ્રકારના છે એટલે અંડકોષનું ફલન જો એક્સ પ્રકારના શુક્રકોષ વડે થાય તો અહીંયા આપણે જે અંડકોષની અંદર એક્સ લિંગી રંગસૂત્ર છે, શુક્રકોષમાં પણ એક્સ લિંગી રંગસૂત્ર આવે છે, એટલે ફલિતાંડની અંદર લિંગી રંગસૂત્ર બંધારણ એક્સ એક્સ બને છે અને સમયુગ્મી બને છે, એટલે એ કીટક માદા બનશે. જ્યારે વાય પ્રકારનું લિંગી રંગસૂત્ર આવેલું હોય તે શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય તો અંડકોષમાં તો એક્સ લિંગી રંગસૂત્ર જ છે અને શુક્રકોષમાં ત્રણ દૈહિક ઉપરાંત વાય લિંગી રંગસૂત્ર છે, એટલે અહીંયા ત્રણ જોડ દૈહિકની પાછી બની જાય અને લિંગી રંગસૂત્રની જોડ પૈકી બને છે એક્સ વાય લિંગી રંગસૂત્રની જોડ, એટલે એ કીટક એ બને છે નર કીટક તરીકે બને છે. તો આ રીતે આ પદ્ધતિ એમાં કીટક નર બનશે કે માદા તેના આધાર વાય રંગસૂત્ર પર રહેલો હોય છે, કયા શુક્રકોષ વડે ફલન થાય તેના પર. એટલે આ પદ્ધતિને એક્સ વાય નર પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે આપણે જોઈએ તો ઘણા બધા કીટકો એવા પણ છે કે જેમાં એક્સ ઓ નર પદ્ધતિ જોવા મળે છે. ઘણા બધા કીટકો કે જેમાં એક્સ ઓ નર પદ્ધતિ જોવા મળે છે તેમાં આપણે જોઈએ તો અંડકોષમાં દૈહિક રંગસૂત્રો ઉપરાંત એક વધારાનું રંગસૂત્ર હોય છે, જેને એક્સ લિંગી રંગસૂત્ર કહીશું આપણે અહીંયા, અને શુક્રકોષો પૈકીના કેટલાક શુક્રકોષોમાં આ એક્સ લિંગી રંગસૂત્ર હોય છે અને કેટલાકમાં હોતું નથી. એટલે કે શુક્રકોષો બે પ્રકારના બને છે, એક્સ લિંગી રંગસૂત્ર યુક્ત અને એક્સ લિંગી રંગસૂત્ર મુક્ત અથવા રહિત. જો એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય તો એમાં રંગસૂત્ર બંધારણ એક્સ એક્સ બને એટલે કીટક માદા બને છે. જ્યારે એક્સ લિંગી રંગસૂત્ર રહિત કે જેમાં એક્સ લિંગી રંગસૂત્ર હોતું નથી, માત્ર દૈહિક રંગસૂત્ર હોય છે, આ શુક્રકોષ વડે અંડકોષનું જો ફલન થાય તો કીટક નર બને છે અને નરની અંદર બંધારણ એક્સ ઓ બને છે. આમ એક્સ રંગસૂત્ર લિંગ નિશ્ચયમાં ભાગ ભજવતું હોવાથી તેને લિંગી રંગસૂત્ર અથવા સેક્સ ક્રોમોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બાકીના ત્રણ જોડ કે જે નર અને માદામાં સરખા હોય છે તેને દૈહિક રંગસૂત્રો તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે તીતી ઘોડાની અંદર આપણે જોઈએ તો નરની અંદર એક્સ ઓ લિંગી રંગસૂત્ર બંધારણ, જ્યારે માદાની અંદર એક્સ એક્સ લિંગી રંગસૂત્ર બંધારણ જોવા મળે. પરંતુ ઘણા બધા કીટકો અને માનવી અને સસ્તનો એમાં એક્સ વાય નર પદ્ધતિ જોવા મળે છે. તો આ રીતે જે રીતે આપણે જોઈ ગયા તીતી ઘોડાની અંદર એક્સ વાય નર પદ્ધતિ પણ જોવા મળે છે, એ રીતે માનવીમાં પણ એક્સ વાય નર પદ્ધતિ મુજબ લિંગ નિશ્ચયન થાય છે. તો હવે આપણે બીજો પ્રશ્ન લઈએ, માનવીમાં લિંગ નિશ્ચયન. તો આપણે જોઈએ કે મનુષ્યની અંદર કુલ રંગસૂત્રની 23 જોડ આવેલી હોય છે. કેટલી જોડ હોય છે? 23 જોડ. આ 23 જોડ પૈકી
22 જોડ રંગસૂત્રો પુરુષ અને સ્ત્રીઓમાં સરખા હોય છે તેથી તેમને દૈહિક રંગસૂત્રની જોડ તરીકે ઓળખવામાં આવે છે અને જે 23મી જોડ છે એમાં સ્ત્રીઓમાં બંને રંગસૂત્ર સરખા અને એક્સ પ્રકારના હોય છે એટલે કે માદા સમયુગ્મી હોય છે જ્યારે પુરુષોમાં એક લિંગી રંગસૂત્ર માદામાં હોય તેવું એક્સ પ્રકારનું અને તેની જોડી રચતું બીજું જે રંગસૂત્ર છે કદમાં નાનું હોય છે જે વાય લિંગી રંગસૂત્ર તરીકે ઓળખાય છે તો આ રીતે માનવીની અંદર સ્ત્રી આપણે જોઈએ તેમાં લિંગી રંગસૂત્ર બંધારણમાં એક્સ એક્સ છે એટલે 23મી જોડમાં સમયુગ્મી કહીશું આપણે અને પુરુષમાં એક એક્સ અને એક વાય પ્રકારનું છે એટલે આપણે એને કહીશું વિષમયુગ્મી હવે જ્યારે સ્ત્રીઓમાં અંડકોષ જનનની ક્રિયા થાય અંડકોષનું સર્જન થાય કે પુરુષોમાં શુક્રકોષ જનનની ક્રિયા થાય શુક્રકોષોનું સર્જન થાય ત્યારે અર્ધીકરણ થાય છે અને અર્ધીકરણ થાય ત્યારે 23 જોડ રંગસૂત્રો અડધા અડધા જનનકોષોમાં વહેંચાઈ જાય છે એટલે માદાની અંદર આપણે જોઈએ તો જે અંડકોષો બને છે એમાં 22 જોડ પૈકીના 22 રંગસૂત્રો એક કોષમાં 22 રંગસૂત્ર બીજા અંડકોષમાં હોય છે અને લિંગી રંગસૂત્રોની જોડ પૈકી બંનેમાં એક્સ છે એટલે દરેક અંડકોષમાં 22 દૈહિક અને એક એક્સ લિંગી રંગસૂત્રો હોય છે એટલે આપણે કહીશું કે અંડકોષ એક જ પ્રકારના બને છે જ્યારે પુરુષોની અંદર શુક્રકોષ જનનની ક્રિયા થાય છે ત્યારે શુક્રકોષોમાં 22 જોડ પૈકીના 22 રંગ દૈહિક રંગસૂત્ર હોય છે અને 23મી જોડ પૈકી અડધા શુક્રકોષોમાં એક્સ પ્રકારનું લિંગી રંગસૂત્ર હોય છે અને બાકીના અડધા શુક્રકોષોમાં વાય પ્રકારનું લિંગી રંગસૂત્ર જોવા મળે છે તો અહીંયા આપણે જોઈશું કે સ્ત્રીઓમાં બધા જ અંડકોષો સરખા હોય છે અને તેમાં 22 દૈહિક રંગસૂત્ર અને એક એક્સ લિંગી રંગસૂત્ર જ હોય છે જ્યારે પુરુષના શુક્રકોષો બે પ્રકારના હોય છે અડધા શુક્રકોષોમાં 22 દૈહિકની સાથે એક એક્સ લિંગી રંગસૂત્ર હોય છે અને બાકીના અડધા શુક્રકોષોમાં 22 દૈહિક રંગસૂત્ર અને એક વાય પ્રકારનું લિંગી રંગસૂત્ર હશે તો હવે બાળકની જાતિ કંઈ નક્કી થશે એ બાળક પુત્ર થશે કે પુત્રી તો તેનો આધાર શાના પર છે તો અહીં આપણે જોઈએ કે અંડકોષ એક જ પ્રકારના છે શુક્રકોષ બે પ્રકારના છે એટલે બાળક પુત્ર થશે કે પુત્રી તેનો આધાર કયા પ્રકારના શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય તેના પર રહે છે એટલે બાળકની જાતિનો આધાર અંડકોષ પર નથી પણ કયા શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય છે તેના પર હોય છે તો આ રીતે નર કે માદા બંને બનવાની જે સંભાવના છે સરખી હોય છે બરાબર છે તો મનુષ્યમાં નર થવા માટે વાય લિંગી રંગસૂત્રની હાજરી અનિવાર્ય છે ફલિતાનો વિકાસ થાય ત્યારે ગર્ભ વિકાસ દરમિયાન સર્જાતા જનનપિંડો અવિભેદિત હોય છે અને તેઓ શુક્રપિંડ અથવા અંડપિંડમાં વિકસી શકે છે અને જો ફલિતાનમાં વાય લિંગી રંગસૂત્ર આવેલું હોય તો જનનપિંડ શુક્રપિંડ તરીકે વિકસે છે અને વાય રંગસૂત્ર ન આવેલું હોય તો એ અંડપિંડ તરીકે વિકસે છે તેના માટે વાય જે રંગસૂત્ર છે એની ટૂંકી ભુજાના અગ્ર છેડા તરફ જાતિ નિર્ણાયક જનીન આવેલું હોય છે અને આ જનીન TDF ટેસ્ટિસ ડિફરન્સિએટિંગ ફેક્ટર નામનું દ્રવ્યનું નિર્માણ કરે છે અને એની અસરથી જનનપિંડ શુક્રપિંડ તરીકે વિકસે છે અને આ જનીનને અભાવે જનનપિંડ અંડપિંડમાં વિકસે છે તો આ રીતે આપણે જોઈએ અહીંયા જોઈ લઈએ આપણે કે અંડકોષ એક જ પ્રકારના બને છે કે જેમાં 22 દૈહિક ઉપરાંત એક્સ પ્રકારનું જ લિંગી રંગસૂત્ર હોય છે શુક્રકોષો બે પ્રકારના બને છે 50% શુક્રકોષોમાં 22 દૈહિકની સાથે એક્સ લિંગી રંગસૂત્ર છે 50%માં 22 દૈહિકની સાથે વાય લિંગી રંગસૂત્ર છે હવે જો એક્સ પ્રકારના શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય તો અંડકોષની અંદર 22 અને 22 દૈહિક એટલે 22 જોડ દૈહિક રંગસૂત્રોની પાછી બની જાય છે અને લિંગી રંગસૂત્રોની જોડમાં અંડકોષમાં એક્સ છે શુક્રકોષમાંથી પણ એક્સ લિંગી રંગસૂત્ર આવે છે એટલે લિંગી રંગસૂત્રોની જોડ સમયુગ્મી બને છે એક્સ એક્સ એટલે એ બાળક તરીકે પુત્રીનો જન્મ થશે પણ જો વાય પ્રકારના શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય તો અંડકોષમાંથી એક્સ લિંગી રંગસૂત્ર આવે છે શુક્રકોષમાં વાય રંગસૂત્ર છે એટલે 22 જોડ દૈહિક રંગસૂત્રની અને સાથે લિંગી રંગસૂત્રની જોડ બને છે એક્સ અને વાય અને આ રીતે વિષમયુગ્મી જોડ બને તો એ પુત્ર તરીકે જન્મ થશે તો આ રીતે સંતાન પુત્ર બનશે કે પુત્રી એનો આધાર અંડકોષ પર હોતો નથી પણ કયા શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય છે તેના પર હોય છે
હવે આ ઉપરાંત આપણે જોઈએ તો દરેક સજીવની અંદર એક્સ વાય નર પદ્ધતિ જ હોય, નર વિષમયુગ્મી અને માદા સમયુગ્મી હોય એ જરૂરી નથી. કેટલાક કીટકો અને પક્ષીઓ એવા પણ છે કે જેની અંદર પક્ષીઓની અંદર માદા પક્ષીઓની અંદર આપણે લઈએ તો જે માદા છે એ વિષમયુગ્મી છે અને નર છે એ સમયુગ્મી છે. તો પક્ષીઓની અંદર આપણે લઈએ તો દ્રોસોફિલા અથવા કીટક અને મનુષ્ય કરતાં એમાં ઊંધું જોવા મળે છે. ઘણા બધા કીટકો અને માનવીમાં આપણે જોઈ ગયા કે નર વિષમયુગ્મી છે કે જેમાં અડધા શુક્રકોષો એક્સ પ્રકારના બને છે, બાકીના અડધા વાય પ્રકારના, જ્યારે માદાની અંદર એક જ પ્રકારના અંડકોષોનું સર્જન થાય છે. પક્ષીઓમાં એના કરતાં વિરુદ્ધ છે. અને આ પક્ષીઓની અંદર આપણે જોઈએ તો એમાં જે નર છે એ સમયુગ્મી છે કે જેમાં લિંગી રંગસૂત્ર બંધારણ ઝેડ ઝેડ છે, એટલે એમાં એક જ પ્રકારના શુક્રકોષોનું સર્જન થશે. જ્યારે માદાની અંદર આપણે જોઈશું કે માદાની અંદર લિંગી રંગસૂત્ર બંધારણ વિષમયુગ્મી છે, એટલે ઝેડ ડબલ્યુ. એટલે માદાની અંદર જ્યારે અર્ધીકરણ થશે ત્યારે અડધા અંડકોષો કે જેમાં દૈહિક રંગસૂત્ર ઉપરાંત માત્ર ઝેડ પ્રકારનું લિંગી રંગસૂત્ર હશે અને બાકીના અડધા અંડકોષોની અંદર ડબલ્યુ પ્રકારનું લિંગી રંગસૂત્ર હશે. તો આ રીતે માનવી અને કીટક કરતાં પક્ષીઓમાં ઊંધું જોવા મળે છે. અને પક્ષીની અંદર તો આપણે યાદ રાખવાનું છે કે નર સમયુગ્મી છે, ઝેડ ઝેડ ખાસ યાદ રાખજો, એક્સ એક્સ નથી એમાં, ઝેડ ઝેડ લિંગી રંગસૂત્ર બંધારણ ધરાવે છે, જ્યારે માદા વિષમયુગ્મી છે, ઝેડ ડબલ્યુ લિંગી રંગસૂત્ર બંધારણ ધરાવે છે. તો આ પ્રશ્ન MCQમાં પણ પૂછાય છે. તો આ થઈ ગયું પક્ષીઓમાં લિંગ નિશ્ચયન. હવે લિંગ નિશ્ચયન એની એક વિશિષ્ટ પદ્ધતિ આપણે જોઈશું તો એ જોવા મળે છે ડ્રોસોફિલાની અંદર. અને ડ્રોસોફિલાની અંદર આ જે લિંગ નિશ્ચયનની પદ્ધતિ જોવા મળે છે, બરાબર છે, મધમાખી સોરી મધમાખીની અંદર લિંગ નિશ્ચયન આપણે પદ્ધતિ જોઈશું. અહીંયા